છે કુછ ભી હો સકતા હૈ. અભિનેતા અનુપમ ખેર જે નોટ પર પોતાનો ફોટો જોઈને ચોંકી ઉઠ્યા છે. નકલી નોટો પર મહાત્મા ગાંધીજીની જગ્યા પર અનુપમ ખેરનો જે ચહેરો હતો, બે લોકોએ આ નોટોનો ઉપયોગ કરીને એક વેપારીને ઠગી કાઢ્યો. સોશિયલ મીડિયા પર આ નકલી નોટોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં 500 રૂપિયાની હજારો નકલી નોટો પકડાઈ. નોટ પર આરબીઆઈના બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલમાં એક વેપારી સાથે ઠગાઈ થઈ. વેપારી સાથે 1.60 કરોડની આ ઠગાઈ થઈ. સોનું ખરીદવા માટે આરોપીઓ 1.60 કરોડની છેતરપિંડી કરે છે. નકલી નોટો વચ્ચે રાખીને સોનું લઈને આરોપીઓ રફુ ચક્કર થઈ ગયા છે. ખળભળાટ મચી જાય તેવી આ ઘટના. નકલી નોટોના બંડલ લઈને આવ્યા ઠગીયાઓ, ચોરો, લૂંટારાઓ, અને આખરે સોનું લઈ રફુ ચક્કર થઈ ગયા છે. 500 રૂપિયાની આ નકલી નોટો. નોટ પર આરબીઆઈના બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે. શું ઠગાઈમાં આવો પણ દિવસ આપણે જોવા રહ્યા છીએ. નકલી નોટોથી ઠગાઈ થઈ રહી છે. અંદાજ તો લગાવી શકો આપ. અનુપમ ખેરનો ગાંધી બાપુના સ્થાને ફોટો હતો. તો આપ જોઈ રહ્યા છો નોટો પર ગાંધીજી નહીં, અનુપમ ખેર. બોલિવૂડના એક અદના કલાકાર અનુપમ ખેરે તો ત્યાં સુધી કહી દીધું કે આ શું થઈ રહ્યું છે. અનુપમ ખેરે પણ કહ્યું છે કે આ શું થઈ રહ્યું છે, બધું થઈ શકે છે, કુછ ભી હો સકતા હૈ. અનુપમ ખેરે આ લખ્યું છે કે કુછ ભી હો સકતા હૈ. અને આ 500ના નોટ પર અનુપમ ખેરે પોતાનો ફોટો જોઈને આ વાત લખી છે. મેહુલભાઈ ઠક્કરને ત્યાં એક લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પટેલ પ્રશાંતભાઈએ ફોન કરેલો અને જણાવેલું કે 2100 ગ્રામ સોનુની જરૂરિયાત છે, તો શું ભાવ છે એ ભાવ પૂછી અને ભાવતાર નક્કી કરી અને સોદો નક્કી કરવામાં આવેલો હતો. અને પછી બીજે દિવસે ડિલિવરી આપવાનું નક્કી થયેલું હતું. સોદો નક્કી થયેલો હતો અને ડાયરેક્ટ પાર્ટી આંગળિયાની પેઢીએ, પટેલ કાંતિલાલ મદનલાલ આંગળિયા પેઢી જે છે એ કેપ પેઢી સીજી રોડ ઉપર આવેલી છે, એનું એડ્રેસ આપેલું ને ત્યાં તમે ડાયરેક્ટ આપી દેજો અને પાર્ટીને પૈસા જ મેળવી લેજો એની પાસે. આ મેહુલભાઈ ઠક્કરે એમની ઓફિસમાં કામ કરતા ભરતભાઈ જોશી અને ભાર્ગવભાઈ પટેલને આ સોનાના 2100 ગ્રામના બિસ્કિટ લઈ અને ડિલિવરી આપવા માટે ત્યાં સીજી રોડ ઉપર મોકલાવેલા હતા. એ સીજી રોડ પર મોકલાયેલ ત્યારે આંગળિયા પેઢી ઉપર ટોટલ 3 વ્યક્તિ હાજર હતા. એક આંગળિયા પેઢીવાળા, એક સરદારજીની પાઘડી પહેરેલા એક ઈસમ અને એક કાઉન્ટિંગ મશીન જે ગણતરી નોટોની કરવા માટે બોલાવેલા હતા. 500 ના 5 લાખના જે બંડલ કોથળીમાં વીટેલા હતા, સીલબંધ પેકિંગ કરેલા, એમને નોટના ટેબલ ઉપર મૂકેલા અને 1.5 લાખ લેખે ટોટલ 26 બંડલો મૂકેલા, 1 કરોડ 30 લાખ રૂપિયા અને નક્કી થયા મુજબ 1 કરોડ 60 લાખ સમથિંગની જે રકમ હતી બાકીની 30 લાખ ઈગે. અમદાવાદના નરોડામાં સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો થયો છે. અહીં કેમ બેઠો છે કહીને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરાયો છે.